नमस्कार विद्यार्थी मित्रों, एबीसी क्लासेस गांधीनगर नामनी यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। बराबर से टार्गेट 24 चालू थई गयु छे, तमे पण एनो आनंद माणी रह्या छो। 24 मार्क्स हेतुलक्षी अने एनी अंदर सारा गुण प्राप्त करवा तमे आ सीरीजनी साथे जोड़ाया ए बदल आपनो आभार। रोज रोज मेन चार सब्जेक्टना यूट्यूबनी अंदर विडियो अपलोड थशे, जे आ 24 मार्क्सनी मुश्किली दूर करी नाखशे। समयनो व्यय न करता आपणे आगळ वधीए जोड़काथी। नीचेना जोड़का जोड़ो, अहीं आपेलू छे भवनाथनो मेळो। यस विद्यार्थी मित्रों, भवनाथनो मेळो क्यां भराय छे तमे बी जाणो ज छो, एकदम सहेलू छे पण इम्पोर्टंट छे। भवनाथनो जे मेळो छे એ જૂનાગઢની અંદર ભરાય છે। ત્યારબાદ છે સંગીતની ગંગોત્રી। કોને કહેવામાં આવે છે સંગીતની ગંગોત્રી? તો વિદ્યાર્થી મિત્રો, જે આપણા વેદ છે, ચાર વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ, આ ચાર વેદમાંથી જે સામવેદ છે એ સંગીતને લગતો ગ્રંથ છે। એટલા માટે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે। અજંતાની ગુફાઓ ક્યાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, એ એલિફન્ટાની ગુફા હોય, ઇલોરાની હોય કે અજંતાની, ત્રણે ત્રણ મહારાષ્ટ્રની અંદર છે। એમાં અજંતાની જે ગુફા છે એ મહારાષ્ટ્રના ઔરંગાબાદ પાસે આવેલી છે। ત્યારબાદ કાળી જમીન। તો વિદ્યાર્થી મિત્રો, કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કાળી જમીનને બીજા રેગુર નામે ઓળખવામાં આવે છે। અને નિમ્ન માનવ વિકાસ, એમાં જે નાઇઝર જે છે એનો માનવ વિકાસાંક સૌથી નીચો છે, છેલ્લે આવે છે। ખરા ખોટાની વાત કરીએ, અહીંયા નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। તો અવધિ ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કહેવામાં આવે છે, તો ખોટું છે। તમે પણ જાણો છો, આર્ય ભાષા કે ઋષિઓની ભાષાની જ્યારે વાત આવે ત્યારે સંસ્કૃત છે, તો અહીંયા આ વિધાન જે છે એ ખોટું આવશે। ત્યારબાદ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય છે, તો સાચી વાત છે। રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય છે। માર્વેલ એક ઘાસચારાનો પાક ગણાય છે, તો આ આવશે ખોટું। ત્યારબાદ ગુજરાતમાં ગાંધીનગર જે છે એને ડેનિશ સિટી ઓફ ઇન્ડિયા કહે છે, ખોટું। પહેલાં તો ડેનિશ નહીં પણ ડેનિમ આવે, અને રહી વાત ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા, તો એ દરજ્જો અમદાવાદને મળેલો છે, નહીં કે ગાંધીનગરને। ઓકે, તો આ વિધાન પણ આપણું ખોટું રહેશે। ગુજરાતની અંદર ભાવનગર જે છે એ ઓટોમેટિક લોક ગેટ ધરાવતું એકમાત્ર બંદર છે, તો પછી એ વિધાન સાચું આવશે। યસ, ભાવનગર જે છે એ ઓટોમેટિક લોક ગેટ ધરાવતું એકમાત્ર બંદર છે। ત્યારબાદ આગળ વધીએ, નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો જોઈએ, વાંચન કરીએ એ ખાલી જગ્યાનું, કે ખાલી જગ્યા વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે। વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ એટલે આપણું મહાભારત। ત્યારબાદ ભારત ખાલી જગ્યા વિચારની સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ ધરાવે છે, તો ભારત એક આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે, તો અહીંયા આધ્યાત્મિક શબ્દ લાગુ પડશે। ત્યારબાદ ભૂમિગત જળ જે છે ભૂમિની અંદર રહેલું છે, પેટાળની અંદર રહેલું છે, એનો સૌથી વધારે ઉપયોગ શેમાં થાય છે? તો એમાં સૌથી વધારે ઉપયોગ સિંચાઈ માટે થાય છે। સિંચાઈ એટલે ખેતરનું જે પાક છે એને પાણી આપવું, એને કહેવાય સિંચાઈ। ઓકે, ખાલી જગ્યા દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે, તો વિદ્યાર્થી મિત્રો, જે વિકાસશીલ દેશો છે કે જેમનો ઓલરેડી અત્યારે વિકાસ ચાલુ છે, એવા જે પ્રગતિના પંથે છે એવા દેશો જેમને વિકાસશીલ દેશો કહેવાય, તો એમની અંદર અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે। સમાજને ખાલી જગ્યા વિઘટન તરફ દોરી જાય છે, તો સમાજને જ્ઞાતિવાદ જે છે એ વિઘટન તરફ દોરી જાય છે। બરાબર, ખાલી જગ્યાનો અભ્યાસ અહીંયા પૂર્ણ થયો, એનું સોલ્યુશન અહીંયા પૂર્ણ થયું। ત્યારબાદ આપે છે, આપેલા બહુ વિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ લખો, તો અહીંયા આપણને 16મા નંબરનો વિકલ્પ આપ્યો છે કે દિવ્યાંગજન અધિકાર। યસ, દિવ્યાંગજન અધિકાર અધિનિયમ 2016 અંતર્ગત દિવ્યાંગતાને કેટલા પ્રકારની અંદર વર્ગીકૃત કરવામાં આવી છે? તો અહીંયા દિવ્યાંગજન અધિકાર અધિનિયમ 2016 મુજબ દિવ્યાંગતાને કુલ 21 પ્રકારની અંદર
वर्गीकृत करवामां आवी छे। वर्गखंड में खेत तलावड़ी विषय विद्यार्थियों की चर्चा दरमियान रजू थयेलू क्यूँ विधान योग्य है तो वर्गखंड की अंदर विद्यार्थी खेत तलावड़ी की चर्चा कर रहा है। एमां कवन कहे कि पीवा योग्य पानी की प्राप्ति महत्व संसाधन है। विनीत कहे कि वधु वृक्षवाओ आंदोलन महत्व अंग है। दर्शन कहे जमीन धोवाण अटकवानी एक आधुनिक तकनीक है। अने किरीट कहे कि वृष्टि संचयन नी एक पद्धति है। तो आम किरीट नो जे विधान जे छे ए योग्य छे, कारण के जे खेत तलावड़ी जे छे वृष्टि संचयन एटले के वरसादना पाणीना संग्रह करवा माटेनी एक पद्धति छे खेत तलावड़ी। भारत में तमाम नागरिकों ने समानता अने न्यायनी बाहेधरी कोण आपे छे, तो आपणुं बंधारण छे ए भारतना तमाम नागरिक ने समानता अने न्यायनी बाहेधरी आपे छे। त्यारबाद पर्यावरणीय अतिक्रमण माटे एक विधान पूर्णतः साचू नथी, तो एमां क्यूँ विधान साचू नथी? तो उद्योगोना प्रदूषित पाणी ने नदी में छोड़ा पछी तेनु शुद्धिकरण करी भूमि प्रदूषण निवारी शकाय छे। वात अहींया नदी में छोड़वानी छे अने अहींया वात भूमि प्रदूषण निवारवानी छे, तो आ विधान जे छे ए योग्य नथी। नीचेना जोड़का में साचू न होय ते शोधो, तो नीचेना विधाननी अंदर डी विभाग जे छे साचो नथी, बाकीना बधा साचा छे। एमपीओ जे छे ऊननी बनावट अने पोशाक मार्को माटे नथी, ओके। एमपीओ ऊननी पोशाक माटे तो वूल मार्क आवे, हैने? आ एमपीओ एनुं नथी, ए मांसनी जे बनावटो माटे एमपीओनो मार्क लागे, तो ए खोटो छे। एक बे शब्दोनी अंदर उत्तर लखवानी वात छे। अहींया नीचेना प्रश्नोना एक बे शब्दोमां जवाब लखो। भारत ने दरेक क्षेत्रों में विकास माटेनी अणमोल तक कोण पूरी पाड़े छे? तो ये आवशे आपड़ा संसाधनों। शू आवशे? संसाधनों, बराबर। त्यारबाद अब्रखनो उपयोग विद्युतना साधनों बनावामां केम थाय छे? केम के जे अब्रख छे ए विद्युतनो अग्नि रोधक अवाहक पदार्थ छे, एटला माटे एने विद्युतना साधनों बनावानी अंदर उपयोग थाय छे। विदेशी मूडी रोकाण ने प्रोत्साहन कई नीतिना कारणे मळे छे? तो विदेशी मूडी रोकाण ने प्रोत्साहन जे छे ए वैश्विकीकरणना कारणे, सेना कारणे? वैश्विकीकरण नीतिना कारणे मळे छे। अने भारते कई आर्थिक पद्धति अपनावी छे? तो भारते मिश्र अर्थतंत्र आर्थिक पद्धति अपनावी छे, ओके। तो आजे आपणे बीजा पेपरनुं पण सरस मजानुं सोल्यूशन करी दीधुं, बराबर छे। आवती वखते मळीशुं फरी एक नवा पेपर साथे, बराबर छे। तो तमे अमारी राह जरूरथी जोजो। फरी मळीशुं, सांभळवा बदल आभार।